મનાલી ટ્રીપના એપિસોડ 2 માં આપણે ગોશાલ ગામમાં હતા. આ ગોશાલ ગામના ઘર જોયા, આ ઘરના આંગણામાં રહેલા ફૂલો જોયા, અને મેં કહ્યું હતું કે આપણે જઈશું ગૌતમ ઋષિના મંદિરે. તો ચાલો આજના એપિસોડમાં આપણે પહોંચીએ ગૌતમ ઋષિના મંદિરે. ગોશાલ ગામ, આ ગામનું નામ ગૌતમ ઋષિના નામ પરથી જ પડ્યું છે. મેરા ઘર, ઘર સિર્ફ દિવાલો સે નહીં, અગર તુમ ન હોતે તો મેરા ઘર અધૂરા હોતા. નેહા કા મૂડ, મૂડ ઓફ વુડ. શૂટ કહીં ભી હો, સુકૂન તો બસ મેરે હી ઘર મેં. મેરા શ્રૃંગાર ભી અધૂરા, તુમ બિન. ઘર કે હર કોને મેં તુમ સમા ગયે. ચલો ઘર કો ઘર બનાએ. આપ આએ, બહાર આઈ. મૂડ ઓફ વુડ, ધ ફર્નિચર ગેલેરી. આ ગામમાં ગૌતમ ઋષિનું પ્રાચીન મંદિર આવેલું છે. હું અને મારી ટીમ અહીંયા પહોંચ્યા. ये जो मंदिर है, ये गौतम ऋषि, वेद व्यास और कंचन नाग का स्थान है. ये 9 गांव का गणपति माना जाता है. तो अभी ये जो है, ये नए सिरे से बना हुआ है. 2013 में ये कंप्लीट हुआ है. और जो ये सामने पोल देख रहे हैं आप, ये मंदिर की पवित्रता के लिए इसका ध्वजारोहण किया जाता है. मंदिर में जो चित्रकाशी की हुई है, ये बहुत पुरानी चित्रकाशी है. आज की नवी पीढ़ी ने आ मंदिर खूब गम्यो. तेमने आ मंदिर ने पोताना मोबाइल ना कैमरा में पण कैद कर्यो. मारू नाम अनुश्री उपाध्याय छे. આજે અમે લોકો મનાલી ટ્રેકિંગ માટે આવ્યા છીએ ને અહીંયા અમે એક ગામમાં આવ્યા છીએ જેનું નામ ગૌશાલ છે. કહેવામાં આવે છે કે આ ગામ ગૌતમ ઋષિનું ગામ છે અને એ અહીંયા રહેતા હતા. અને અહીંયા એમનું મંદિર બી અમે જોયું, જે પહેલાં ક્યારેય ખબર નથી કે આવું કોઈ મંદિર છે. એ મંદિર ખૂબ જ બ્યુટિફુલ છે અંદરથી. અને અમને સિલેબસમાં ક્યારેય એવું ભણાવ્યું નથી કે ગૌતમ ઋષિ અને આપણા સપ્તઋષિની શું ઇમ્પોર્ટન્સ હતી આપણા હિસ્ટ્રીમાં. એટલે આજે ભણીને અમને બહુ સારું લાગ્યું છે. અને એવું ઈચ્છા થાય કે જે યુઝલેસ વસ્તુઓ અમે હિસ્ટ્રીના નામ પર ભણીએ છીએ એના કરતાં અમને આવી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ ભણાવવામાં આવે. હું આશા રાખું કે તમે પણ જ્યારે મનાલી આવશો ત્યારે આ ગોશાલ ગામમાં આવશો અને ગૌતમ ઋષિના મંદિરની મુલાકાત જરૂર કરશો.